નમસ્કાર મિત્રો, રકમ સરસ મજાની તમારી સમક્ષ છે કે ટેન ઇન્વર્સ ની અંદર સાઈન, ની અંદર કોસ ઇન્વર્સ, પછી કંઈક સરસ મજાનું નાનું સુનું મૂલ્ય છે રૂટ ટુ બાય રૂટ થ્રી. ઓકે સાહેબ, આવું જ્યારે જ્યારે થાય, ગમે તેટલા વિધેય હોય, અંદરની તરફ ઇન્વર્સ દેખાય તો એને પહેલાં તમારે આલ્ફા નામની વસ્તુ ધારી લેવાની. આલ્ફા બીટા ગેમા એવી રીતે બહાર ધારતા ધારતા આગળ વધશો તો અત્યારે તમારી સમક્ષ અંદરની બાજુ છે કોસ ઇન્વર્સની આ, તો એમને આલ્ફા લેતા આલ્ફા બરાબર શું લઈ લઉં છું, તો આલ્ફા બરાબર કોસ ઇન્વર્સ વર્ગમૂળમાં બેના છેદમાં ત્રણ લઈ લેતા, તો એના ઉપરથી શું, તો કે કોસ આલ્ફા મળે. કોસ આલ્ફા શું થાય, તો કોસ આલ્ફા થાય રૂટ બેના છેદમાં રૂટ ત્રણ, રૂટ બેના છેદમાં રૂટ ત્રણ, રૂટ બેના છેદમાં રૂટ ત્રણ. માં તમે સરસ મજાનો એક ત્રિકોણ ડ્રો કરો, એમાં આલ્ફા નામનો ખૂણો આપી દો, અહીંયા ખૂણો તો 90 જ હોય. કોસનું સૂત્ર શું થાય, તો કે પાસેની બાજુ પાસેની બાજુના છેદમાં પાસેની બાજુના છેદમાં રૂટ ત્રણ. તો અહીંયા સામાન્ય અને સિમ્પલ પાયથાગોરસની મદદથી એક નામની વસ્તુ મળશે. હવે રકમના ફાઇનલી સોલ્યુશન તરફ, ટેન ઇન્વર્સ સાઇન, ભાઈ આને નામ શું આપ્યું છે, આલ્ફા, સાઇન આલ્ફા. ઓકે, તો ટેન ઇન્વર્સ સાઇન આલ્ફા કેમ પ્રગટ થાય, તો સાઇન આલ્ફા આ ત્રિકોણ ઉપરથી પ્રગટ થાય જેમાંથી તમારે સાઇન આલ્ફા ગણવાનો છે. સાઇન આલ્ફા શું છે, તો સાઇન આલ્ફા છે સામેની બાજુના છેદમાં કર્ણદેવ. કર્ણદેવ છે ટેન ઇન્વર્સ વન બાય રૂટ થ્રી. વન બાય રૂટ થ્રી ક્યાં થાય, તો સાહેબ ખબર જ છે અમને, ટેન ત્રીસના ખૂણે થાય, ટેન પાઈ બાય છના ખૂણે થાય, વન બાય રૂટ થ્રી. તો ટેન ઇન્વર્સ ટેનમાં પાઈ બાય સિક્સ નામની વસ્તુ માઇનસ 90 to 90 રેન્જમાં જ છે, તેથી તમારા પ્રશ્નનો આન્સર આવશે પાઈ બાય સિક્સ, જે તમારો એ નહીં, બી નહીં, સી નહીં, પણ ઓપ્શન નંબર ડી રહેશે.